દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજારી ગલના ફૂલનો ભાવ તૂટી જતા ખેડૂતો નિરાશ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ખેડૂતોની ઉગ્ર રજૂઆતો થવામાં આવી છે કે ખેતરોમાં સારી ઉપજ મેળવવા માટે હજારી ગલના ફૂલોનું વાવેતર કર્યું, પરંતુ હાલમાં બજારમાં હજારી ગલના ફૂલોનો ભાવ 20 કિલોના 80-100 રૂપિયા થઈ જતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો સમય આવી ગયો છે. કારણ કે મોંઘા બિયારણો, ખાતરો, પાણી અને મહેનત કરીને વાવેતર કર્યું ત્યારે હજારી ગલના ફૂલ આવવા લાગ્યા ત્યારે ભાવ ગગડી જતાં ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. તો સરકારે આ બાબતે સુચારું આયોજન ગોઠવીને હજારી ગલના ફૂલોના ભાવમાં સબસિડી જેવી રાહત આપવી જોઈએ તેવી ખેડૂતોની ઉગ્ર રજૂઆતો થવા પામી છે. અગસ્તી ચૌહાણ, ZS TV, દહેગામ. આજ અમે ફૂલોની વાડીઓ વાય છે. આ હજારીગલ ગોટા વાયા છે, હજારીગલ ગોટા વાયા છે, ફર્સ્ટ ક્લાસ વાયા છે. આ હજારીગલ ગોટા જે ભાવ નથી, હમણાં ખેડૂતો રડી રહ્યા છે કે ભાઈ ફૂલોના ભાવ નથી આવ્યા, ફૂલોના ભાવ ચડતા નહીં. હવે ફૂલોના ભાવ ચડતા નથી તો અમે આ લોકોએ અમે ખેતરવાડીમાં આ રૂપિયા છે હજારીગલ ગોટા, અમને બિયારણ પ્લસ ખાતર પાણી આ બધું અમે નાખેલું છીએ. હવે આ ઉપજ અમારે નહીં થાય, આ અમને ગોટામાં પૈસા નહીં મળે તો અમે ક્યાંથી આ બધું ભરીશું? એટલે સાહેબ, અમારા તમને અપીલ કરું છું, તમને અરજી કરું છું કે આ ગોટાનો ભાવ લાવો અને મંદિર માધવમાં ચડાવવાની અમને એ કરો. પબ્લિક કરશે તો અહીંથી ગોટાની ઉપજ થશે તો બહાર જશે, શહેરમાં જશે, પ્લસ સિટીમાં જશે. આ ગોટા અમદાવાદ જાય, પ્લસ ગાંધીનગર જાય, ઓલ ઇન્ડિયામાં ફરે અને માતા ભગવાનના ગોટા ચરે છે. એટલે કહે છે કે આ ગોટાની ઉપજ અમારી સારી થઈ છે અને ગોટા સારા થયા છે. હવે તમે ભાવ આલો તો અમારા ખેડૂતો અનુકૂળ એ કરી શકે.